ಕಟಾಟವೇಗಲ ಜಲ ಪ್ರವಾಹ ಪಾವಿತ ಸ್ಥಳ ಕಲೇವಲಂಬ ಲಂಬಿತ ಉದಂಗ ತುಂಗ ಮಾಲಿಕ ಡಮಡ್ಡ ಮಡ್ಡ ಮಟ್ಟಮನ್ ನಿನಾದ ವಡ್ಡ ಮಾರ್ವಯ ಚಕಾರ ಚಂಡ ತಾಂಡವಂ ತನೋದು ನ ಶಿವ ಶಿವಂ बेटा आज थी पांच वर्ष पहला आमा जीवन उड़ी होतु ए दिवस हूँ क्यारे भूली शकीश नहीं मुझे तो भरत कई कालेज परणी ने आयो हतो घर में आनंद समातो नतो ढोल शरणाई वागता हता ಸ್ವಸ್ತಿನಃ ಪೂಘಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿನಃ ಸ್ತಾರಕ್ಷೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದಧಾತು ಸ್ವಸ್ತಿ ಸ್ವಯಾ ವಿನಾ ಸಾಕ್ಷಾತ್ ಧರ್ಮಕಲ್ಯಾಣವೃದ್ಧಿದಾ ವಿನಾಯಕ ಪ್ರಿಯಾ ನಿತ್ಯಂ ತಾಂಜ ಸ್ವಸ್ತಿಂ ಬ್ರವಂತು ನಃ ನಾರದಾದ್ಯಾ ಋಷಿಗಣಾ ಯೇ ಚಾನ್ಯೇ ತೇ ತಪೋಧನಃ ಭವಂತು ಯಜಮಾನಸ್ಯ ಆಶೀರ್ವಾದ ಪರಾಯಣಃ ಶಾಂತ 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 સુખીરો ઘી રાંધો ને દૂધે જમો દુનિયાના સોળે સુખ પામો વહુ દીકરા જણો ને ઘર હર્યું ભર્યું રાખો ચાલો જીવતો રે દીકરા ઓ મારો લાલ આ તમારા મોટા જેઠાણી દુર્ગા સૌભાગ્યવતી ભવ આ મોટા જેઠ રામ સુખી રહો આ નાના જેઠ લક્ષ્મણ સુખી રહો જેઠાણી લીલા સુખી રહો આ તમારા સસરાના નજીકના દોસ્ત મગનભાઈ આ તારી સાસુને પટાવવા માટે તારો સસરો મને જ મોકલતો હતો એ તો બહુ શરમાળ હતો હવે રહી રહીને બોલતા શીખ્યો અખંડ સૌભાગ્યવતી ભવ અને હવે તારા સસરાને પગે લાગવા જઈએ મંદિરમાં છે આવ બેટા સૌભાગ્યવતી ભવ સુખી રહો બેટા આ ઘરમાં બહુ બનીને આવ્યા છો દીકરી થઈને રહેજો ને ક્યારે મન મુંઝાય તો ભોળાનાથના ચરણોમાં આવીને મસ્તક નમાવજો મનને શાંતિ મળશે હાલો લે અને એ સાચવજે ને હા અને તમે બહેને સાચવજો સુખરામભાઈ પેલા એકો
તમે લગનમાં કેમ ના આવ્યા? હું ઉઘરાણીએ ગયો તો. અરે ભાઈ, એના કરતા એમ કે ને કે આ ચાંદલો કરવો પડે એટલે ઉઘરાણી કરવા ગયો. ભાઈ સુખરામ, તે આજ સુધી કોઈને ત્યાં ચાંદલો કર્યો છે? સુખરામ, તને ખબર છે મેં ચાંદલાની પ્રથા બંધ રાખી હતી. શું? તમે ચાંદલાની પ્રથા બંધ રાખી હતી? એની જો મને ખબર હતી ને તો હું જરૂર આવ્યો હોત. બાકી ધનરાજ, તે ભરતના લગ્ન બહુ ધામધૂમથી કર્યા. હવે તમે બંને જણ દાદા દાદી બની જાઓ. અરે ભોળાનાથની દયાથી આ હવેલીમાં દુનિયાના તમામ સુખો આવટે છે. દીકરા, વહુ, દર, દાગીનો, જમીન, જાયદાદ, હવે જોઈએ તો શું જોઈએ? મૂડીનું વ્યાજ. એટલે જ કહું છું કે તમે જલ્દી રજા આપો તો બધા પથારી ભેગા થાય. ના ના, એટલે કે ઘર ભેગા થાય. તો હવે અમે તો જો ચા પીરી જઈશું એમ નહીં કેતો, ઘરમાં બધા થાકી ગયા છે. હા ભાઈ, હા, એટલે આજે તો જવું જ પડશે, નહીં તો આપણી ભાઈ બંધી રહે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા મળી રે, આજે બધી ચિંતામાંથી મુક્ત થયા આપણે. યાદ છે આપણી સુહાગરાત કેવી થઈ હતી? જા જા, લાજો લાજો. કયો તો ખરા. બાપુજી પાસેથી માગીને લીધી છે, અને જો ન દીધી હોત ને તો છીનવીને લઈ જાત. ગંગા, ઘણી વાર 100 વર્ષ સાથે રહેવું એ પૂરતું નથી, સુખની એક રાત પણ કાફી હોય છે. એ રાત આવી ગઈ છે ભરત. એ રાત ને હું મારા હૈયાના પટારામાં મોતીની જેમ સાચવીશ. અંધારાને કહેજો કે કોઈ દિવસ ના આથમે, સૂરજને કહેજો કે કોઈ દિવસ ઉગે નહીં. વિશેષ સૂચના. આપણા દેશ પર આપણા દગાખોર દુશ્મને અચિંતો હુમલો શરૂ કર્યો છે. આપણી લશ્કરી પાંખના 3 જનરલોએ ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળને સાબદા કરી દીધા છે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સૌ કોઈ જવાનોને પોતપોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઈ જવા આદેશ આપવામાં આવે છે. રજા પર ઉતરેલ દરેક સૈનિકને ફરજ પર તાત્કાલિક હાજર થવા આદેશ છે. રાષ્ટ્રપતિના વટહુકમ દ્વારા દેશમાં અત્યારથી જ કટોકટી જાહેર કરવામાં આવે છે. સૂચના સમાપ્ત થઈ. હા, તે ભરતને જવું પડશે. હા, ભરતને જવું પડશે. શું વિચારી રહ્યા છો? તમે મારી જરાય ચિંતા ના કરતા. તમે દેશની કાજે જઈ રહ્યા છો. પણ તને આમ એકલી મૂકીને? હા, હું ક્યાં એકલી છું. બા છે, બાપુજી છે, ભાઈ ભાભી. પણ તમે ત્યાં એકલા? ના, હું પણ ત્યાં એકલો નથી. આખો દેશ મારી પડખે છે. હે, કમ ઓન. જય હિન્દ. જય હિન્દ.
આકાશવાણી એક અગત્યના સમાચાર. દુશ્મનો સાથેના યુદ્ધમાં આપણા દેશના સૈન્યએ વિજય કૂચ જારી રાખી છે. વિમાની હમલાઓ તળે આપણું ભૂમિદળ દુશ્મનોના મુખ્ય મથક નજીક પહોંચી ગયું છે. આ યુદ્ધમાં દુશ્મનોના સૈનિકોની ભારે ખુવારી થઈ છે. હમણાં જ મળેલા તાજા સમાચાર પ્રમાણે દુશ્મને હવે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે અને આ યુદ્ધમાં ભારતનો સંપૂર્ણ વિજય થયો છે. ભારત માતા કી જય. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. મારા રામ
સ્વર્ગવાસ થઈ ગયો. આ વાત છે તારા મા બાપની. ઓ દાદાજી જાગો, આ તમારી રૂપલ 100 વાર આ વાત સાંભળીને કંટાળી ગઈ છે. લો દૂધ પીઓ. હમણાં તો અહીંયા હતી, કેમ ગઈ કે? હવે એ નાની કિકલી નથી રહી, 20 વર્ષની જુવાન થઈ ગઈ છે. ભગવાને દીકરો દીધો હોત તો આજે લાડ કોડતી વહુ લાવત. અરે મારી દીકરી રૂપલ દીકરા કરતા સવાઈ છે, જોજો તમે. હા હા જોશું, જીવતા રહેશું તો જોશું, નહીં તો દાદો અને દીકરી માથે પોક મૂકીને રોજો. બોલો બોલો, હજી બોલો. હા પણ મને વિશ્વાસ છે કે મારી દીકરી રૂપલ એના બાપ જેટલી બહાદુર છે. રામખોરો
આટલા બધા જાણતા, આટલા બધા જાણતા તો એક છોકરીને નો નાથી શક્યા. બાપુ એ છોકરી નથી, વિફરેલી વાઘણ છે. વાઘણ નહીં, છંછેડાયેલી સિંહણ છે. સિંહણ નહીં, ઝેરેલી નાગણ છે. નાગણ નહીં, ડાકણ છે. ડાકણ? અરે ચૂપ. ડાકણ હોય કે નાગણ, વાઘણ હોય કે સિંહણ, પણ એને માથે તરાપ મારવા હવે મારે જ સાવચ થવું પડશે. તરાપ મારવાનું જોખમ લેવા કરતા તમારા બાપુને સીધા કયો ને? એ તો એના દાદાના ભાઈબંધ છે. હાથનું માંગું કરે એટલે સિંહણ સીધી પાંજરામાં પુરાઈ જાય. દમ છે હો, તારી વાતમાં દમ તો છે. શિવલાલ, હવે તું કઈક જો વાત કરે ને પછી ધનરાજ હા કે નાનો જવાબ આપે ને. ભાઈ મગન, વાત કરે એમાં વાંધો નથી, પણ પછી સોનાની જાળ ક્યાંક પાણીમાં જાયું ન બને એના કરતા ભાઈ આપણી દોસ્તી સારી. મગન, ચની વાત કરતા હતા. કહી દઉં, બોલ. મૂળમાં ઈ તારો વેવાય થવા માંગે છે. એટલે? એટલે એમ કે પોતાના દીકરા કાર્તિક માટે તારી દીકરી રૂપલનો હાથ માંગે છે. અરે મારી દીકરી રૂપલ હજી ક્યાં પરણાવ જેવડી થઈ છે, હજુ તો નાની છે મારી દીકરી. હા હા હા, ઊંટને જીરું દે એવડી કરજો. નાની છે, નાની છે કરીને મારી તો નિંદર હરામ કરી દીધી છે. એના મા બાપ જોતા હોત ને તો મારે કોઈ ચિંતા નહોતી. અરે મા બાપ જીતા નથી, શું થયું? હા હા, અડીખમ વડલા જેવો દાદો હજી જીવે છે ને? હા હા હા, તે હજી 100 વર્ષ જીવો ને દીકરીને 100 વર્ષની કરજો. નહીં નહીં, એમ વાત નથી, પણ હા પાડતા પહેલા દીકરીને ગમતું ન ગમતું પૂછવું પડે કે નહીં? આ કઈ આપણો જમાનો નથી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ તો છે દીકરીને ગાય મારીને ખાય. હા એ વાત સાચી છે. ઠીક છે, 4-5 દિવસ પછી મળીશું ત્યારે ફરી પાછા વાત કરીશું. મગન ચાલુ જાઓ, તારે આવું છે ને? હા હું આવું છું, ચાલ. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. ચાલ જો શિવલાલ. અરે ધનરાજ, આ શ્રવણ આવ્યો એનો અર્થ કે રૂપલ પાછળ ને પાછળ આવતી જશે. ધનરાજ આજે જ્યાં રૂપલ ને પૂછી લેજે ને આવે એટલે. ક્યાં ગયો તો? હા તું ક્યાં કઈ બોલવાનો છે? જા જેને જમી લે અને જમવાનું આપજો. જા. તે બા, આ લીલા કે છે કે એના સગપણ વખતે તો એના મા બાપે એને કાંઈ નહોતું પૂછ્યું. તે બાઈજી, તમારા બાપુજીએ તમને ક્યાં કઈ પૂછ્યું તું? બહુ બેટા, તમારા મા બાપે તમને એટલા માટે નહોતું પૂછ્યું કે તમારે આ ઘરમાં આવવાનું હતું. ધનરાજના ખાનદાન ખોરડામાં પગલા માંડવાના હતા. તમારે તમારા મા બાપ, ભાઈઓ બહેનો, હર્યું ભર્યું ઘર હતું ત્યારે મારી દીકરીને તો કેમ અમે ના કઈ નથી થતા. બાપુજીને તો એમ છે કે આપણને સંતાન નથી એટલે આપણે રૂપલને પ્રેમ જ નથી કરતા. વાત એમ નથી બેટા, વાત અમથી રૂપલને પૂછવાની છે. હા તે પૂછો ને, પૂછો તો હસતી હસતી વાંદરીની જેમ મળગી પડશે. દાદાજી. અરે આવી ગયો મારો દીકરો, આવી ગયો. કેમ દાદાજી, આજે કે બહુ ખુશ છો? આવી ગઈ તમારી દીકરી, હવે ઝટ પૂછો પૂછો. શું પૂછવાનું છે દાદાજી? બેટા વાત જણે એમ છે કે આજે તારા હાથું માગું આવ્યું છે. આ હવેલીમાં મને ચરણાઈના સ્તુત સંભળાઈ રહ્યા છે. હા એમ, દીકરી હોય તો માગા તો આવે, પણ પણ શું? દીકરી કેવો તે વર્તન ગમશે, કાનુડાશો કાળો કાળો, રાધા જેવો ધોળો ધોળો, રામ જેવો ભલો બોળો, હોય ભલે ને ખાટો મોળો, કેવો તે વર્તન ગમશે રે દીકરી.
તને ગમશે મોટી મોટી મૂછો વાળો ભીમ જેવી ભુજા વાળો લાંબી લાંબી દાઢી વાળો ભલે થોડો અટક ચાળો મૂછાળો તમને તો રાત દિવસ દારૂ પીવાથી ફુરસત જ નથી મળતી અને હું વાંઝણી આ દારૂ નથી આ તો સિંહણ નો દૂધ છે આને હજમ કરવા માટે સોનાની હોજરી જોઈએ સોનાની હોજરી સોનાની અને દિલ દારૂડિયાનો મને તો એ સમજાતું નથી કે દારૂ પીવાના પૈસા તમને કોણ આપે છે કાકી આ કાકાને ના પૂછો મને પૂછો ગામમાં એક જ માણસ છે સુખરામ તમે સુખરામ થી સંભાળજો હા મને તો દાદાજી કહેતા હતા એ દીકરી તું તો મારી કેટલી લાડકી છે એ તો બાપુજીને નહીં કહેતી હો નહીં કહું કાકા પણ મને એક વચન આપો કે વેલામાં વેલો તમે દારૂ છોડી દેશો મને તો એ ખબર છે કે લક્ષ્મણ કાકા પણ સુખરામ પાસેથી પૈસા ઉધાર લે છે શો એકો દુખી તીરી હત તારીની પાછી બાજી ગઈ હજી ક્યાં સુધી જુગાર રમ્યા કરશો તું હવે તું બતાવ તું અહીંયા ક્યાં આવી ચાલ જા હવે આ બાજી તો હું જ જીતીશ અરે આપણે લૂંટાઈ ગયા બરબાદ થઈ ગયા મારા દાગીના પણ તમે જુગારમાં હારી ગયા છો હવે પૈસા ક્યાંથી લાવશો ક્યાંથી લાવશો શું આ બધો ખજાનો કે કૂટી ગયો છે લે 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 એમ પણ આમાં તો લખ્યું નથી ને હું પછી લખી લઈશ સહી મારા
આ તારી વહુ તારા બાપુજી ને કહી તો નહીં દે ને? નહીં નહીં, એનામાં એટલી હિંમત નથી. પણ મારામાં હિંમત છે કાકા, હું કહીશ. રૂપલ તું ચાલ ઉભા થાવ, એક જ બાજી રમવા દે ને બેટા. છેલ્લી બાજી, છેલ્લી એક જ બાજીમાં ધર્મરાજ પત્ની હારી ગયા હતા, એને હરાવના શકુની આજે પણ હયાત છે. મજાક કરે છે દીકરી, તારા કાકાની ચિંતા કરવાને બદલે તારા દાદાજીની ચિંતા કરને. તારી ચિંતા મને ચિંતામાં એ રાત દિવસ સૂતા નથી. બાપુના માથે હવે કોઈ ચિંતા નથી. આજે જ માગું આવ્યું તું, કાર્તિક નું માગું આવ્યું તું. સરસ. શું કહ્યું? એટલે તમે ઉઠીને એ દાદાની દીકરી આરે ઓલા ઓલા શિવલાના દીકરાનું માગું કર્યું? કે તમે શું વાજિયા હતા, દીકરા વિનાના હતા? મારો ભાઈ બિચારો પરણવા જેવડો થયો ને બાપુજીને તો કઈ વિચાર જ નથી આવતો. કોણ જાણે ક્યારે હું એના લોણ ઉતારીશ, ક્યારે ભાભીનું મોં જોઈશ. તે દુનિયામાં કઈ દીકરીઓના દુકાળ નથી પડ્યા, તે મારે એ દુકાળમાંથી કોઈ ભૂખડી બારસ નથી લાવવી, સમજ્યા ને? અરે મારા ઘરમાં આવનારી વહુ તો એટલો કરિયાવર લઈને આવશે કે આખા ઘરમાં તાલ મુકવાની જગ્યા નહીં રહે. તે દાદાને ખજાને ક્યાં ખોટ છે? એ તો ઘરને પૈડા કરીને દીકરીને દાજામાં દેશે. તે એટલી અકલ તારા બાપમાં હોવી જોઈએ ને. મે માને વાત તો કરી દીધી છે, એટલે બાપુ પર દબાણ તો લાવશે જ, ને બાપુ દાદા પાસે હાથ માંગવા પણ જશે. પણ દાદાએ ના પાડી દીધી તો 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 પછી દાદા સામે બહાદુરી દેખાડવી જ પડશે. બસ કઈક કારણ મળવું જોઈએ. કારણ છે બાપુ. કયું? આવતીકાલે માતાજીના મંદિરમાં ધજા ચડાવવાનો દિવસ છે. દર વખતે દાદાજીના ગામવાળા ધજા ચડાવે છે, આ વર્ષે આપણે ધજા ચડાવવાનો દાવો કરવાનો. અને દાવો કરીને દાવ દેખાડી દેવાનો. છે તારી વાત મારે છે. જય માતાજી, 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 જય માતાજી. માતાજી એક ને ધજા બે. આ વખતે મંદિરમાં પહેલી ધજા અમારી ચડશે. દર વર્ષે પહેલી ધજા અમારી ચડે છે, તો આ વર્ષે રિવાજ બદલાઈ જશે દાદાજી. એ ભાઈ જરા મો સંભાળીને બોલ. જોયું મુખી, હજી મોઢામાં માં નું ધાવણ ગંધાય છે, ત્યાં રિવાજ બદલનારો આ કોણ? એ તો તમને આજે જ સમજાય છે સરપંચ. હાલો લ્યા, ખબરદાર જો એટલું આગળ વધ્યો તો તો શું કરી લેશો તમે મુખે? તો અહીંયા લોહી રેડાશે લોહી, તો એ માટે અમે તૈયાર છીએ. જઈશું રહ્યા છો, ભાંગી નાખો. ઉભા રહો, ઉભા રહો. તમે લોકો અહીંયા લોહી રેડવા માટે આવ્યા છો કે માતાજીના મંદિરે ધજા ચડાવવા માટે? તો પછી આ વર્ષે અમારી ધજા ચડશે. પૂજારી મહારાજ, દર વર્ષે ધજા પહેલી અમારી ચડે છે, તમારો શું ફેસલો છે? જો ફેસલો જ કરવાનો હોય તો બંને ગામમાંથી એક એક માણસ આગળ આવો અને ઉઠાવો લાકડી. એની લાકડી જમીન પર પહેલા પડશે એ હાર્યો, અને જે જીતશે એની ધજા માતાજીના મંદિરે ચડશે. બોલો, છે મંજૂર? મંજૂર છે, મંજૂર, મંજૂર છે. દાદાજી, દાદાજી, દાદાજી. હા
પણ દીકરી દાદાને વાળી દીકરી જય માતાજી જય માતાજી જય માતાજી શું થયું મારા દીકરાને? એ પડી ગયા. પડી નહીં, લડી પડ્યા. લડી પડ્યા? લથડી પડ્યા. અરે ખોટું શું કામ કહો છો? સાચું કહો ને કે રૂપલ સામે લડવા ગયા એમાં ધોવાઈ ગયા. રૂપલ? કોણ રૂપલ? ધનરાજની રૂપલ, જેના હાથનું આપણે માગું કર્યું છે. હે ભગવાન, એવી વકરેલી ખૂટિયા જેવી બાયડી જે પરણે પહેલા ભાડાને ડીબી નાખે, એ પરણીને મારા ઘરમાં આવે તો મારા દીકરાની શું દશા થાય? પણ તારો છોકરો એની સાથે લડવા શું કરવા ગયો તો? ઈ જે હોય એ છોકરી મારા ઘરમાં ના જોઈએ. પણ કાલ ઉઠીને ધનરાજ હા પાડે તો? પણ એ પહેલા તમે જઈને એને ના પાડી દો અને કેજો કે જ્યાં દેવી હોય ત્યાં દે, પણ એ છોકરી મારા ઘરમાં ના જોઈએ. ઠીક છે. દાદીમા આવી ગઈ. દાદીમા અરે 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 અરે, પણ આ ફેર ફૂદડી ફેરવે છે તે પણ પડી જઈશ, પણ વાત તો કર શું થયું છે. અરે તને ખબર છે, આપણી દીકરી રૂપલે આખા ગામ ની આબરૂ બચાવી છે. ભરત ની દીકરી ખરેખર ભરત જેવી જ બહાદુર છે. ક્યાં છે આપણા સપૂત રામલખન? અમે તો કપૂત જ લાગીએ ને, જે મરી ગયો તે સપૂત અને જે રાત દિવસ મહેનત કરે છે તે કપૂત. રામ, ક્યાં હતો તું? દાદાજી, કાકા ખેતરમાં ટ્રેક્ટર ચલાવે કે તમને બચાવવા આવે? એ જો ખેતરમાં જાય તોય તમે બોલો, ને ત્યાં જો આવે તોય તમે ખીજાઓ, ને સામે બોલે તોય તમે ખીજાઓ. કાકી, જાઓ ને કાકાને અંદર લઈ જઈને જમાડો ને. જાઓ જાઓ. ચાલો. ઠીક છે, રામ તો કામે ગયો હતો, પણ લખણ ક્યાં હતો? હે, માને પૂછો મને ક્યાં મોકલ્યો હતો? હા, રૂપલના સગપણની વાત ચાલે છે ને, તે સોનીને ત્યાં મોકલ્યો હતો. અરે હજી વાત ચાલે છે, શિવરાજ ને ક્યાં હા પડી છે આપણે? ધનરાજ, શું તમે એમ માનો છો કે હું તમારી હા કે નારી રાહ જોઈ રહ્યો છું? અરે હવે તમે મને હા પાડો ને તોય તમારી દીકરી મને વહુ તરીકે મંજૂર નથી. ધનરાજ, મારી ભૂલ થઈ ગઈ કે મેં સામે ચાલીને મારા દીકરાનું માગું તમારી આ દીકરી માટે કર્યું. તમારી આ દીકરીનો તો કોઈ હાથ ચાલે એમ નથી. શિવરાજ, મારા જે દીકરા માટે મેં સગપણની વાત કરી હતી એનું જેણે માથું ફોડી નાખ્યું. ધનરાજ, ભૂલી જજો કે આવી કોઈ વાત મેં કરી હતી. જતા જતા એક વાત સાંભળી લો શિવરાજ દાદા, હવે તો હું એવા જુવાન સાથે હાથે વાળો કરીશ જે મને લાકડીથી હરાવશે. દાદાજી, એ હરાવનારને ઘરે ઘંટીના ખીલડા ખેંચીશ, એ હરાવનારને ઘરે હું મારો જીવ દઈશ, પણ પિયરમાં પાછી નહીં આવું. દાદાજી, મને આશીર્વાદ આપો કે મારી પ્રતિજ્ઞા પૂરી થાય. દીકરી, તું ચિંતા ન કર, તારા લગ્ન તારી ઈચ્છા મુજબ જ થશે. દાદાને વાલી દીકરી કહેશે ત્યાં જ થશે. દાદાજી, દાદીમા. ખબર નથી પડતી કે લોકો દીકરીથી કેમ ડરતા હશે. હા, ભાંગી નાખું, તોડી નાખું, પીખી નાખું, પીખી નાખું, કાપી નાખું, ચાલી દઉં. એ ગનિયા, અક્કલના ઓથવી, તને ભૂત વળગ્યું છે કે શું? લાગી જશે. દાદા, મારી લાકડી છોડી દો. નહીં છોડું તો? હે, હરામ હાડકાના, હે, ચોપડા લખવાને બદલે તું લાકડીઓ ફેરવે? હા, કારણ કે લાઠી દાવમાં મારે રૂપલને હરાવી એની સાથે મારે પડવું છે. તારા બાપે કોઈ દી લાકડી ફેરવેલી કે તું ફેરવે છે? જા, ત્રણ દિવસ તું તારું ખાવાનું બાન છોડી દો. દાદા, શું કામ મારો છો મારા ભાઈને? તમે
તો દાદા છોકે કસાઈ કસાઈ તું મને કસાઈ કહે છે આજે તો તારો ચોટલો પકડીને તારું મોં ચૂલામાં ગાલી દઈશ એક તો તમારા મા બાપ ગુજરી ગયા હે ને તમે ભાઈ બહેન મારા માથે પડ્યા છો તમે ભીખ માંગો ભીખ અમે હું કામ ભીખ માંગીએ ઘર મારા બાપનું છે વાહ 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 મગને પગ આવ્યા અરે કામ કરો કામ હે નહીં તો તમને બંનેને ઝેર આપીને મારી નાખીશ હજી મોકો છે અવસર વીત્યો નથી તો તમે એક કામ કરો આપણા દીકરાનું માગું પેલી રૂપલની આરે નાખો કોની આરે રૂપલની આરે પણ એને એક પ્રતિજ્ઞા કરી છે ખબર છે તમને શેની પ્રતિજ્ઞા એ જ કે જે કોઈ રૂપલને લાકડીની લડાઈમાં હરાવશે રૂપલ એની હારે જથ્થેવાળો કરશે હે ઓહો તો મારા દીકરાને કાગળ લખીને જણાવવું પડશે કે ગામમાં પગ મૂકતા પહેલા આ રૂપ સુંદરીને હરાવીને જ આવે છોકરી છે જેને પેલી પ્રતિજ્ઞા લીધી છે એટલે તું પેલી લાકડી વાળી છોકરી છે કોઈ હરાવનાર મળે તો અમને લગ્નમાં બોલાવજે હા અરે દયા ખાઈને જવા દઉં છું હા રૂપલ આજે તું પાણી ભરવા જાય છે દાદાજી માની લો કે મને કોઈ હરાવનાર મળી જાય તો પછી મારે પાણી ભરતા રોટલા ઘડતા ઘરકામ કરતા તો શીખવું પડશે ને અરે દીકરી કાલે તારા લગ્ન થાશે ને ત્યારે તારો દાદો કરિયાવરમાં જરાય કસર નહીં રાખે નોકર ચાકરે મોકલશે કેમ ધનરાજ ખરું ને મગન તું તારે મજાક કર્યા કર એક વાર મારી દીકરી નક્કી થઈ જવા દે પછી તું જોજે કેવી ધામધૂમ થઈને પરણાવું છું છોડ
શ્રવણ શું છે? અલા કઈ બોલ તો ખરો, તું ક્યાં કઈ બોલે છે? કઈ ખસે? હા ચાલ 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 ચાલ. આજે જો ધનરાજ વચ્ચે ના આવ્યો હોત તો શું પરિણામ હોત એની તને જાણ છે? એ જ કે મેં એનું માથું ફોડી નાખ્યું હોત. માથું ફોડી નાખ્યું હોત એના પછી શું? અરે શું પછી? એ એનો દાદો આવે સાત વાર નાક ઘસતો માગું નાખવા. અરે આમે એ છોડી તો પ્રતિજ્ઞા લઈને બેઠી છે કે એને જરા ખબર તો પડે. તું ચૂપ રહે. હે બેટા અમર, તારે ધનરાજની માફી માંગવી પડશે. પણ એમાં મારો શું વાંક હતો બાપુ? બેટા તારો વાંક નથી, પરંતુ ધનરાજ મારો મિત્ર છે ને તેની દીકરી ઉપર હાથ ઉપાડ્યો છે. હાથ તો એણે પહેલા ઉપાડ્યો હતો બાપુ. ઠીક છે, તમારી હટ છે તો હું દાદાજી પાસે જઈશ માફી માંગવા અને એમને હકીકતથી વાકેફ કરીશ. હકીકત તો એ છે દાદાજી કે પેલા એણે કાકરી ચાળો કર્યો. ગામની કોઈ છોકરીને નહીં ને તને જ કેમ કાકરો માર્યો? અરે તો પોતાના લખણ એવા હોય ને એટલે ભોમાંથી ભાલા ઊભા કરે. અરે પણ તારા કારણે બાપુજીને કંઈ થઈ ગયું હોત તો? અમે તો નોધારા થઈ ગયા હોત ને. કાકા હું જાણું છું કે તમે બાપુજીને કેટલો પ્રેમ કરો છો. એક એક વાત કરીશ તો હમણાં તમારા મોઢા સિવાય જશે. સૌથી પહેલા તો તું તારું મોઢું બંધ રાખ. હું તો ભોળાનાથને રોજ પ્રાર્થના કરું છું કે હવે તો તારાથી છુટકારો થાય તો સારું. જો મારી દીકરી કઈ મને ભારે પડતી નથી અને રૂપલ દીકરાએ જે કર્યું છે ને સારું જ કર્યું છે. આ તો ભૂલ મારી થઈ કે હું વચ્ચે આવી ગયો, નહીં તો આજે રૂપલનો ફેસલો થઈ જવાનો હતો. હા તમારી વાત સાચી છે દાદાજી. દાદાજી હું અમર. હા બેટા હું તને ઓળખું છું. દાદાજી આજે તમે જો વચ્ચે ના આવ્યા હોત તો ફેસલો જરૂર થઈ ગયો હોત. હું એ વિશેની માફી માંગવા આવ્યો છું. માફી? જી, તમારી રૂપલને સમજાવવાને બદલે એની લાઠીનો જવાબ લાઠીથી આપ્યો છે એ બદલ દિલગીર છું. ભૂલ હતી મારી, માફ કરી દો. અરે પણ બેટા અમર, જોયું ભૂલ તારી હતી તો એ માફી માંગવા એ આવ્યો. હવે જો તારામાં લાશ શરમ હોય ને અમારું મોજ સુધારવું હોય તો જા અને એની માફી માંગ. દાદી માં ખબરદાર, જો એક શબ્દ બોલી છે તો જા. કહ્યું ને જેની માફી માંગ. ઠીક છે. હિંમત રાખ રૂપલ, તને કઈ નહીં થાય. સાપનું ઝેર તો ચૂસાઈ જતું હોય છે રૂપલ, પણ માણસ તમનનું ઝેર ક્યારે ચૂસાતું નથી. એ ફરી ક્યારે ફૂફાડો મારે એ ક્યારે સમજી નથી શકાતું. નાગણને મોટલી વગાડી મદારી ફલે કબજામાં કરી લે, પણ નાગણને નાગ જ રીઝવી શકે. ક્યારેક નાગણ બનીને મળે છે તો ક્યારેક વાઘણ બનીને, પણ સ્ત્રી બનીને ક્યારે મળીશ? અત્યારે તો માફી માંગવા આવી છું, પણ તમારી વાતનો જવાબ દેવા હું જલ્દી આવીશ. તું એટલો તો વિચાર કર કે સાપનું ઝેર ચૂસીને એને તારી જિંદગી બચાવી, નહીતર કેવો ગજબ થઈ જાત. સમજી? સમજી? સમજી. ચાલ હવે રાત બહુ વીતી ગઈ છે, હવે હું જાઉં છું, નહીં તો મારો દાદો મને મારશે. ચાલ. ક્યારેક નાગણ બનીને મળે છે તો ક્યારેક વાઘણ બનીને, પણ સ્ત્રી બનીને ક્યારે મળીશ? જલ્દી મળીશ. અમર! 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 રૂપા!
સામે વાળાની સંમતિ છે હું સામે વાળા સામે સાચો એકરાર કરવા આવી છું એને માને કે નહીં એની મરજી માની લો કે સામે વાળો ન માને તો તો પાર્વતીની જેમ ભોળાનાથને પગે પડીને વિનવશું તમે તો પાર્વતી બની ગયા પણ હું પાર્વતી જેને પસંદ કરે એ શિવજી જેવો સમર્થ હોય ચકલી તો જાળમાં ફસાઈ પણ એ જાળ નાખનાર શિકારી કોણ છે આપણો ભાઈ અમર એ આપણો નહીં તારો ડોબી મારો તો લાડકવાયો છે લાડકવાયો બસ હવે સવાશેર સૂઠ ખાઈને જડ્યો ઈ લેખે લાગશે મા દીકરી કોના લેખા લખી રહ્યા છો એ તમારા જે કામ તમારાથી ન થયું ને એ મારા દીકરાએ કરી દેખાડ્યું હા અરે વાવાઝોડે જેમ આવી છે શું વાત છે વાત તો કર દાદાજી ગુસ્સો ગળી જાઓ કારણ કે હવે હું આ ઘરમાં થોડા દિવસની મહેમાન છું મોટા કાકા તમે મને આશીર્વાદ આપો મોટી કાકી તમે મને વિદાય આપો નાના કાકા તમે રોતા નહીં હો નાની કાકી હું ડાયરી થઈને રહીશ દાદાજી જલ્દી કરો ઢોલ બેન્ડ વાળાઓને બોલાવો મહારાજને તેડાવી કંકોત્રી લખાવો મને પીઠી ચોળાવો એટલે તે પરણવાનું નક્કી કર્યું છે હા અરે પણ કે તો ખરી વર કેવો છે પહેલા તમે કહો તમારે કેવો વર જોઈએ કહું હા બગડેલો બાદી તો બગાડતો
દિવસ તમને જોઈએ રે દાદા, કેવો દિવસ તમને ગમશે? ઓછા બોલો ને આ છકલો, માથે ભલે હોય તકલો, પરછન ને પૈસા દા, ખેતર ફાદર મારના. ઓછા બોલો વરના જોઈએ રે દીકરી, ભૂલે રે ના બોર વેચાય રે બીજો, બહુ બોલો વરના જોઈએ રે દીકરી, નવ બોલ્યા માનવ ગુણ રે, નવ બોલ્યા માનવ ગુણ રે. ભણેલ ગણેલ સીધો ને સાધો, એવો તેવર દીકરી દેખજો, એવો તેવર તમે ગોતજો, એવો તેવર દીકરી દેખજો, એવો તેવર દીકરી ગોતજો, એવો તેવર તમે દેખજો, એવો તેવર દીકરી ગોતજો. ગોત્યો દાદાજી ગોત્યો, તમને જેવો ગમે છે ને એવો જ વાર મેં ગોત્યો છે. વીર, શુરવીર, બહાદુર, બંકો, દેહતો કઠો. તને પસંદ છે ને? હા, પણ એનું ખાનદાન, નામ, ઠામ ઠેકાણું. અરે દાદાજી, ખાનદાન તો ખમીરવંતુ છે, નામ અમર છે, ને ઠામ ઠેકાણું બાજુના ગામનું છે. બરાબર, પણ ધંધો શું કરે છે? એ તો મિલિટરીમાં છે, મિલિટરીમાં. બાગ પણ ઉગાડે ને તો એ રૂપલ ના લગ્ન કદી મગન ના દીકરા જોડે તો ન જ થાય. ખાસ કારણ? કારણ કારણ કે ધનરાજ નો દીકરો એટલે કે રૂપલ નો બાપ ભરત, એ પણ મિલિટરીમાં હતો અને દુશ્મનો ની સામે લડાઈમાં લડતા લડતા એ શહીદ થઈ ગયો. એનો કારમો આઘાત હજુ ધનરાજ ના હૈયા ને કોરી ખાય છે. અરે પણ ગામ આખું તો એમ કે છે કે રૂપલ દાદા ની વાલી દીકરી છે. અરે જો રૂપલ ને જરા ઝીણકી એવી ઠીક આવે ને તો ગામ આખા ના ડોક્ટરો ભેગા કરે. અરે રૂપલ ને જો જરા ઠેસ વાગે તો દાદા ના હૈયા માં ધાસકો પડે. પડે છે ને, એટલે જ કહું છું તે લગ્ન ની શક્યતાઓ ભૂલી જાઓ. હા, ભાઈ તમે સાંભળ્યું? હા સાંભળ્યું. હવે રૂપલ પરણવાની ના પાડશે તો જિંદગી આખી કુંવારો રહીશ, પણ બીજે લગ્ન તો નહીં જ કરું. માં, ભાઈ પરણવાની ના પાડે છે તો મારું શું થશે? હવે તું ચૂપ રહે વંદુડી, તારું તો જે થવાનું હશે થશે. હું આવડો મોટો કરિયાવર નો કાગળ લખીને બેઠી છું કે મારું શું થશે? હે અર્ષદ તીરથ ના દેવી દેવતાઓ, મારા પર અમી દ્રષ્ટિ વરસાવો અને દાદા ને સદબુદ્ધિ આપો કે એની દીકરીને સાસરે મારે ત્યાં જ વળાવે. અરે એના કરિયાવર માટે થઈને તો મારું આખું એ ઘર વલખા મારી રહ્યું છે. અરે એટલે તો મેં આખા ઘરને વાળી ચોળીને ખૂણે ખૂણો ખાલી ખમ રાખ્યો છે. હે મારા નાથ પ્રભુ, આ મારી જોડી કરિયાવર થી ભરી દે પ્રભુ, ભરી દે. દીકરી, દુનિયાના બધા સુખો તારી જોડીમાં ભરી દઈશ, બસ આ મિલિટરી વાળા છોકરાને પરણું માંડી વા. પણ કઈ કારણ? કારણ કારણ કે તક જીવ પડતી નથી. બેટા, દુઃખના ડુંગરા માથે તૂટી પડે તો એનો ભાર ઝીલી શકાય, ભારે વેગ ખાંગા થઈ જાય તો એ જીરવી શકાય, સાગર માજા મૂકે તો એ તરી જવાય,
પણ જવાન જો દીકરાના કાંધો તર થવું પડે ત્યારે હૈયું ને હામ ખભો ને ખમીર બધું જ ભાંગી પડે. મેં મારી સગી આંખે મારા જવાન જો દીકરાના દેહને બળતો જોયો છે. દાદાજી, દુનિયામાં ખાંભીઓ એની ખોડાય છે જે પરોપકાર માટે ખપી જાય છે. જગત એને પૂજે છે જે જગત માટે જીવી જાય છે. અને મોત તો આજ નહીં તો કાલ આવવાનો છે ને બેટા. તોય દૂધ નો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીએ છે ને દીકરી, આ તો જીવતોનો સવાલ છે. દાદાજી, માણસ કેટલું લાંબુ જીવ્યો એ નથી જોવાતું, કેવું જીવ્યો છે એ જોવાય છે. અને કોઈ કાયરની સાથે મારો હાથે વાળો કરીને તમે કાયમની મને વિધવા બનાવવા માંગતા હો તો તમારી મરજી. એટલે તું તારી જીદ નહીં છોડે એમ ને? જન્મતા પેલા પાપને ભરખી ગઈ અને જન્મતા હારે માને સ્વાહા કરી ગઈ. લાગે છે હવે આપણો જ વારો છે. અરે મારું ચાલે તો એને ચોટલો જાલીને ચુંદડી ઓઢાડી દઉં, પછી એના ભાગ્ય. ભાગ્ય લખનાર વિધાતા પર તમને બધાને ભરોસો હોય તો પછી મારી પસંદ શા માટે પૂછો છો? પહેલા મેં પ્રતિજ્ઞા લીધી, પછી પ્રતિજ્ઞા તોડીને પસંદગી કરી. હવે તમે બધા જ મારા મા બાપ છો. આખરે તો દીકરીને ગાય દૂરે ત્યાં જાય. દાદાજી, આમે હું પારકે થાપણ છું ને હવે તમારે જ્યાં પરણાવી હોય ત્યાં પરણાવી દો. હું એક શબ્દ પણ નહીં બોલું, પણ એટલો અફસોસ મને રહી જશે કે આજ મારો મિલિટરી વાળો બાપ જીવતો હોત તો મારી પસંદગી ઉપર મારી જાત. રૂપાલ, ત્યાં જ ઉભી રહેજે. રૂપાલ, આજ સુધી મારા બધા સપના અધૂરા રહ્યા છે અને પૂરા કરવા માટે તારે મારી ઈચ્છા પ્રમાણે લગ્ન કરવા પડશે. ખુશી વ્રતે ત્યાં જાઉં છું. કાલે સવારના પહોરમાં આ હવેલીમાં શરણાઈઓ વાગશે અને તારા માથે સગાઈની ચુંદડી હશે. આ મારો ફેસલો છે. જા. અરે દાદાજી, તમે આવો ને, અંદર આવો ને. આવો. માં, મરચા ભરવાનું બંધ કર. હવે ખુદ કુબેરજી આપણા આંગણે પધાર્યા છે. કોણ આવ્યું છે? ઉપલના દાદા. શું વાત કરે છે? અરે પધારો પધારો પધારો, જય શ્રી કૃષ્ણ. આવો આવો આવો. તમે એરે વળી અમારા ઓશિયાળાને આંગણે ક્યાંથી? ધનગડી ધનબાગ લ્યો. લાગે છે આજે તો સુરત નક્કી આ થમણે ઉગ્યો છે. નહીં નહીં, સુરત તો ઉગમણે જ ઉગ્યો છે, પણ અમે દીકરી વાળા છીએ એટલે તમે કો ત્યાં ઉગે? અરે દીકરી તો અમારે છે, એના પગલા તો ભાગ્યશાળી ને ઘેરે થાય. કારણ કે બિચારી સારે નરસે તારે આપણી ખબર તો લે ને. અરે એટલે જ તો દુનિયામાં સૌથી મોટું દાન એટલે કન્યાદાન કીધું છે ને. માં, શું લાવું? ચા, કોફી, ઠંડુ, મીઠાઈ? અરે બેટા, તું તારે જેવો એ બધું લઈ આવ ને. માંડ લાગમાં આવ્યા છે. જા બેટા જા, બધું લઈ આવ. કન્યાદાન કરવું છે એટલે તો આવ્યો છું. આ જુઓ ને, અમારી વંદના એ 21 વર્ષની થઈ અને હું તો તમારા ભેરું બંને કઈ કઈ ને થાકી, પણ વ્યવહારની વાત પણ સમજતા જ નથી ને. બસ નાની છે કર્યા કરે, પણ આ તો એક માને જ ખબર પડે ને કે દીકરીની જાત દીએ ના વધે એટલી રાતે વધે અને રાતે ના વધે એટલી દીએ વધે. કેમ બોલ્યા નહીં? ખરી વાત છે, દીકરી રૂપલ ક્યારે જુવાન થઈ ગઈ એની મને ખબર ન પડી. જિંદગીમાં પહેલી વાર એને સસરેનું સુખ માંગ્યું અને ઠેકાણું બતાવ્યું તમારું. અરે બહુ સારું થયું તમે વેલા આવી ગયા તે. બાકી તો આજે સાંજે જ એક ઠેકાણે વાત પાકી થવાની હતી. નહીં નહીં, એ બધી વાતો બંધ કરી દેજો.
મારા માટે થોડું ખોટું બોલજો, થોડું નાટક કરજો. ગમે તેમ કરીને રૂપલના લગ્ન તો અમર સાથે થવા જોઈએ. એ તો ખરું, પણ લગ્નમાં એક વિઘ્ન છે. વિઘ્ન? હા, પણ તમારે મને એક વચન આપવું પડશે. આપણા બે વચ્ચે જે કઈ વાત થાય એ આપણે જાણીએ, પછી તો હું આખી દુનિયાને પોગી વળીશ. અરે મારી દીકરી રૂપલના સુખ માટે મોઢે 100 મણનું તાળું મારી દેવા તૈયાર છું. બસ તો પછી હું આ કાગળ એકાંતમાં એકલા વાંચજો, હું 15:15 સગાઈની ચુંદડી લઈને આવી જઈશ. અરે કાગળ શું વાંચવાના વેવાણ, કરમ વાંચવાના હોય ને. મેં તમારો જીવ તમને આપી દીધો છે. અરે 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 અરે, આ શું બોલ્યા, હું તો હિંસાવાદી છું. લ્યો એ હેર જઈને વાંચજો. કેમ? મેરે દાદાજી બેઠે હૈ. તો મેં ભી તેરા દાદા જૈસા હું ના. અરે દાદા જૈસે હો, દાદા તો નહીં, મેરા દાદા તો દુનિયા મેં એક હી હૈ. ચલીએ યહાં બેઠે, હમ તો યહીં બેઠેંગે. અરે કૈસા બાવા હૈ, કિસકો ઠગને આયા હૈ, ચલીએ બેઠે. તુમ બોલતી તો બેઠતા હૈ, બેઠતા હૈ. હમ વૈસા વૈસા બાવા નહીં હૈ, હમ તો હાથ ચુકડા બાવા હૈ. સાત ચુકડા બાવા હૈ? અચ્છા સાત ચુકડા બાવાજી હોય તો મને પહેલા એ બતાવ કે મારા દાદાજી ક્યાં ગયા છે. બતાવ? હમ હાથ ચુકડા બાવા આયા. હમ તારા દાદા તારી સગાઈ કરવા ગયા છે, તારા મન માન્યા વર હારે વાત કરવાને ગયા છે, ચુંદડી લેકે આવેગા. શું ગપ્પા મારો છો મહારાજ, મારા દાદાજી તો બહુ જિદ્દી છે, એ તો એની ઈચ્છા પ્રમાણે જ મારા લગ્ન કરશે. પણ પણ મેં પણ નક્કી કર્યું છે. ક્યાં નક્કી કર્યા? પરણીને સાસરે જઈશ તો પહેલી રાતે જ અગ્નિ સ્નાન કરીશ. નહીં કે નહીં, મારા જીવ તો જીવે નહીં થાય. સાચા મોતી છે, સાચા મોતી છે બેટા. દીકરી જો, તારા માટે, તારા માટે અમરના નામની ચુંદડી લઈને આવ્યો છું.
ગાગર ઢોળી લાલી ફૂટી ગાલે ચાંદલીઓ બી ખાયો બાલે ઓરે માણારા આપણી નારી નારી છોડી જગની લા ચુંદડી ઘોડી મારા નામની થઈ ગઈ તું તો તારા શામની ઓરે ગોરિયા જેમણે કાંકરી ચાલો કર્યો હતો ને રૂપલ સાથે મારે લડવું પડ્યું ક્યારે અચ્છા અચ્છા એટલે એ પણ યાદ કરાવવું પડશે નહીં પણ ભાઈ એમાં વાક રૂપલ નો હતો ઓહો એટલે વાત ત્યાં સુધી પહોંચી ગઈ છે કે ધૂપણાની તરફેણ કરતી થઈ ગઈ છે પણ એક વાત યાદ રાખજે કાર્તિક મારી બેન સાથે તારા લગ્ન કોઈ દિવસ નહીં થાય કોઈ પણ સંજોગોમાં જઈ શકો છો તમે અરે આ શું કર્યું બેટા તે અરે શિવરાજ તો 70 વીઘાનો ખાતેદાર છે પણ એ ખાતેદારના ખાતામાં ખાનદાની નથી માં નહીં તો દાદાજીનો આટલો જૂનો દોષ થઈને એમને દગો ના દેત છેનો દગો દગો તો આપણા ભાગ્ય દીધો છે કવિતા નહીં તો આજ રૂપલના શક પણ આપણા દીકરા સાથે થયા હોત પણ એ રૂપલ જેવી માથા ફરેલ વહુ મને મારા ઘરમાં ના જોઈએ માં તારે જેવી વહુ જોઈએ એવી જ વહુ આ ઘરમાં આવશે પણ ક્યારે આ આખ્યુના દીવડા હોલવાઈ જશે ત્યારે અરે માં ઉભીતા બસ આંખો બંધ કરીને ઉગાડ ને વહુ તારી સામે જશે આંખો ખોલતી નહીં એમાં બંધ જ રાખજે માસી મોં મીઠું કરો તું લ્યો બોલો કાખમાં છોકરું ને ગામમાં ગોતું પગેલાક પગેલાક અરે સુખી તા સુખી સુખી રે બેટા તું માં કેવી લાગી અરે છોકરી તો સાક્ષાત લક્ષ્મી છે લક્ષ્મી અરે પણ એના મા બાપ ને તો પૂછવું પડશે ને હા તો પૂછી લેજો ને બાપુજી પણ એક વાત છે
કે અમારી કંકોત્રી આ કંકોત્રી કરતા પણ ચડિયાતી હોવી જોઈએ. એ જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કંકોત્રી આપવા આવ્યા છીએ. આવો ને, અંદર આવો ને. ના ના કાકા, ઘણે ઠેકાણે જવું છે. અરે ભૈયા, રૂપલના લગ્નની કંકોત્રી અમારા હાથમાં હતી, પણ એ વાંચીને અમારા દાદાજીને ટાઢિયો તાળ આવી ગયો. મને લાગે છે કે આ લગ્નમાં હું નહીં આવી શકું. કેમ? અરે પણ દાદાજી, રૂપલના લગ્નમાં એ લોકો ચાંદલો લેવાના નથી. એમ? હા, તો કદાચ હું આવી શકીશ. અરે પણ તમારે તો ફક્ત આશીર્વાદ જ આપવાના છે અને જમવાનું જલસાથી. એમ? સાગમટે જમવાનું છે ને? હા, તો તો હું ને મારા દાદાજી બેન્ડ બાજા વાળા રે આવીશું. એ મારા થનારા વાલા વેવાઈ, આ કાગળ વાંચીને બાળી નાખજો હો, કે કારણ કે એમાં જે લખી છે એ શરતો પૂરી કરી ન શકે એવા વેવાઈની દીકરીને તો હું કાગળની જેમ ડૂંચો વાળીને બાળી દઈશ. વાત રહી લેવા દેવાની તો કન્યાદાન જેવું મહાદાન કરવું પડે એટલે એમાં દીકરીનું ઘર માંડવાની વાત આવે, અને ઘરમાં ઘર પહેલું, ઘર ન આપી શકો તો 4 લાખ રોકડા આપજો, ઘર હું ખરીદી લઈશ. અને ઘરમાં ઘર વકરી તો હોય જ ને, ગાદલા, ગોદડા, ઢોલિયા, ડામચિયા, વાસણ, કુસણ, સોફા, ફ્રીજ, ટીવી, પાછળના તો હોય જ. હવે ઘર વખરી પછી ઘરેણા, ઝાંઝર, ઝુમ્મર, પોચા, પાયલ, સેટ, હાર, નથની, દોરા, બાજુબંધ, વીંછીયા, વીંટીઓ, અને વ્યવહાર પ્રમાણે સગાવાલાને પહેરામણી. બાકીમાં તો જાળી જાન, જમણવાર, વાર તહેવારે વારંવાર તમારે દેવું, એના કરતા ભાઈ બીજ, રક્ષાબંધન, સીમંતનું સાથે 4 લાખ લેખે દઈ દો તો સારું. છેલ્લે રહી સાસરિયામાં સાસુ નણંદને 14 વીઘા જમીન અને નણંદને 9 તોલા સોનું, જમાઈને જે દેવું હોય. ભૂલચૂક લેવી દેવી, આખી તૈયારી હોય તો જ મારા દીકરાના વાજા તમારે ઘેરે વાગશે અને હું ભાડું માંડીશ. ભાવ લેતી વખતે હા ના કે ઓછા વત્તાનો અણસાર આવશે તો જ વિદાયની વાત કરશું, નહીતર તમારી દીકરી તમારે ઘેર અને મારો દીકરો મારે ઘેર. થોડું લખ્યું ઝાઝું વાંચજો અને જમવામાં સારો રસોઈયો રાખજો. એ જ લિખિતંગ તમારી થનાર વેવા. આટલું બધું હું કેવી રીતે આપી દઉં? મારા બીજા સંતાનો પણ છે, આમાંથી બનશે એટલું આપીશ, બાકી વેવાણને સમજાવી લઈશ. દાદાજી, શું વિચારો છો? હવે વિચારવાનો વખત જ ક્યાં રહ્યો છે બેટા? તું તો ઘડી બે ઘડીમાં મહેમાને જેમ ઉડી જવાની. કેમ? હું પાછી નહીં આવું? બેટા, સાસરિયાથી પાછા આવીએ તો પિયરિયું લાજે. ખાનદાની દીકરી તો એને કહેવાય કે સાસરિયામાં હર ઘડી માથે મોતની વીજળી ત્રાટકતી હોય તો એનો અણસાર સુધા ના આવવા દે. નહીં આવવા દો. પણ દાદાજી, તમે તો મને મળવા આવશો ને? આવીશ, પણ એ ઘરનું પાણી પણ નહીં પીવું. સારું, તો તમે પાણી સાથે લઈને આવજો. બીજું શું બોલો? બીજું? બેટા, જે હાથમાં મૈયરની મમતાની મહેંદી મૂકી છે, મને વચન દે કે આ હાથમાં તું કોઈ દી હથિયાર નહીં ઉપાડે. ચાલો, વચન દીધું. કોઈ મને મારી નાખશે તો પણ નહીં ઉપાડું, પણ તમે મને એક વચન આપો. શું? કાલે જાન આવે ત્યારે તમે એક પણ મીઠાઈ નહીં ખાઓ. કેમ? કારણ કે તમને ડાયાબિટીસ છે. અરે ડોક્ટરોએ ગળું ખાવાની ચોખ્ખી ના પાડી છે. એટલે કામ કર, કાલનો દિવસ રજા આપ. કારણ કે કાલે તો તારી સાસુ સાથે મારે ભાવ લેવાના છે. પધારો બધા, પધારો. પ્રણામ.
જમવાનું શરૂ કરો. ખબરદાર, કોઈ પણ જમવાનું શરૂ ન કરે. ભેવાઈ કે ભેવાણ, શું થયું? ભેવાણ, તમે જમી લો હવે. ભેવાઈ, અમે જમવાનું તો પછી જમશું, પેલા ઈ તો કયો કે અમારો કાગળ વાંચ્યો કે નહીં? કાગળ? કયો કાગળ? હા, તારી ઘરવાળીએ મને પ્રેમપત્ર લખ્યો છે. મે તો લખ્યો પણ તમે વાંચ્યો કે નહીં? વાંચ્યો વાંચ્યો, અરે કાજે કોરી રાખ્યો છે. પણ મને તો કે, તું મારો ભાઈબંધ છે અને આ મારી ઘરવાળી. હા, તમારા ઘરવાળા, પણ અમારા વેવાણ ખરા કે નહીં? તો પછી વેવાણને ખુશ કરી દો અને બધાની સામે કબૂલ કરી દો. શું કબૂલ કરી લઉં? આમલો ભોળ હમ બિહે જો
રૂપલ, તારા ઘોંઘાટમાં ઘેરાયેલ ચહેરાને જોતા તો આજે ચાંદનું અજવાળું પણ ઝાંખું લાગે છે. તારા કંકુવરના પગલા અને કરિયાવરની ઝાકઝમાળ જોતા તો મને થાય છે કે તને આજે શું આપું. તમે આપવામાં શું ઓછપ રાખી છે? દાદાના ભાઈબંધ જેવા સસરા ને જન્મથી જેનું મોં નથી જોયું એવી માં ને નટખટ નણતી ઉપર રામથી અરૂડા તમે. જો તું મને રામ માનતી હોય તો આજે એક જ વાત તારી પાસે માંગુ રૂપલ, કે જો મારી માં કઈ કઈ હોય તો પણ એની એકે આજ્ઞા ઉઠાવતી નહીં. મારા દાદાના સંસ્કારના ખજાનામાંથી હું એટલા સંસ્કાર લઈને આવી છું કે આ હાથ હવે કોઈ ઉપર નહીં ઉઠે. એ તો ઘરના કામ કરીને સૌની સેવામાં જ રહેશે. રહી વાત માની તો એના ખોળામાં તું મને મમતાથી મોત મળે. સુહાગની આવી શુકનિયાળ રાતે આવું અમંગળ બોલીને આનંદની ઘડીને અપશુકનિયાળ ના બનાવ. વંદુડી, આવી જ રીતે તારા કાન સતત દરવાજાને ચોટાડીને રાખજે. એમાં કેવું ના પડે માં, હું દીકરી કોની, તારી જ ને. હા, પણ તું તારા પરચા દેખાડવાનું ચાલુ કરી દેજે. અરે તું ચિંતા ના કરને, પરચા તો હું એવા દેખાડીશ કે સવાર થઈ નથી કે પાપડ બાંધીને દાદાને ઘેર. પણ પેલા કરિયાવર તો જોઈએ, પછી ભલેને જાય. આય હાય, અરે મારી બાલી બાલી દીકુડી. અહીં રહીએ બેટા, અહીં રહીએ દીકરી. હવે તો સપનામાંથી બહાર આવો. દીકરી સાચે સાસરે ચાલી ગઈ છે. ખરેખર ચાલી ગઈ છે? તો શું આ સપનું હતું? દુનિયા આખીની દીકરીઓ સાસરે જાય છે. આમ દીકરી દીકરી કર્યા કરશો તો લોકો તમને ગાંડા ગણશે, ગાંડા. અરે જે ગણવું હોય તે ગણે, પણ મારે મન તો મારી દીકરી એ જ મારી દુનિયા. એ તો જે હોય તે, પણ જ્યાં સુધી દીકરા પિંડ ન મૂકે ત્યાં સુધી સ્વર્ગે ન પહોંચાય. ક્યાં ગયા રામ લક્ષ્મણ? મને જો મારા રૂપિયા બે દિવસમાં નહીં મળ્યા તો તમે સ્વર્ગે જલ્દી પહોંચી જશો. એ શુક્લા, કોની વાત કરે છે? તમારા દીકરાઓની. એમને દારૂ પીવાના પૈસા મેં જ આપ્યા હતા. દારૂ? હા, તમારા દીકરાઓને જુગાર રમવાના પૈસા પણ મેં જ આપ્યા હતા. જુગાર? હા, તો ખરામ, મને લાગે છે દારૂ તે પીધો છે. જુગાર તું રમે છે. ધનરાજભાઈ, તમારી આબરૂ બચાવવા માટે આ સુખરામે પૈસા દીધા છે. પૂછી જુઓ તમારી વહુઓને. દુર્ગા, લીલા, આ વ્યાજખોર વાણીઓ શું કહે છે? અરે બિચારીઓ શું બોલવાની, તમે બેઉને વાંજડી વાંજડી કહીને મૂંગી મંતર કરી દીધી છે. સાચી વાત જાણવી હોય તો બોલાવો તમારા કુખના જણિયાઓને. રામ લક્ષ્મણ, બહાર આવો. સુખરામની વાતો જો આપો. અરે બોલો તમે લોકો, તમારા બાપને આબરૂ જવા બેઠી છે ને તમે ચૂપ છો? ગુનેગારો કદી સીધી રીતે ગુનો કબૂલતા નથી. રામ, હાથ ઉપાડતા પહેલા પોતાની ઉંમરનો અંદાજો કરી લેજો, નહીતર અમે બે છે અને તમે એકલા. અને અમે છીએ, ચૂડિયું પહેરી છે તોય ચૂડી ચાલો નંદવાવા નહીં દઈએ. એટલે? અને રાત દી ખેતરમાં ભૂતની જેમ મહેનત કરીએ છીએ, ઘૂંઘટામાં ઘેરાઈને હાજી આ કરતા રહ્યા છીએ. એમ તો ઘૂંઘટાની લાશ છરમ મૂકીને બોલો આજે. અમને અમારો ભાગ જોઈએ છે. આટલા વર્ષોની મહેનતમાં એક પૈસો માગ્યો છે તમારી પાસે? એમ એટલે એની વસૂલાત આજે વ્યાસ સાથે કરી લીધી. ધનરાજ, તરસ લાગે તો પાણી પીવું પડે, ભૂખ લાગે તો ખાવાનું ખાવું પડે. છોકરાઓ છે, ભાગ માગે ખરું.
આટલા વર્ષોનો સંબંધ છે એટલે હું કઈ બોલતો નથી. બાકી આ તો ઘરની વાત છે, ઘરમાં જ પતી જાય તો સારું. નહીતર આનો ફેસલો આવતીકાલે પંચાયત કરશે. ભરતના બાપુ, શું થઈ ગયું? જે થવાનું હતું એ થઈ ગયું. તારે દીકરા જોઈતા હતા ને? આર્યા દીકરા આર્યા, એવના દીધેલ પંતાના માંગી લીધેલ. હે, પછી આપણી પાસે ભાગ તો માંગે જ ને. ગઈકાલે ગાડા ભરીને કરિયાવર દઈ દીધો, અમે કઈ બોલ્યા? એ અમારો ભાઈ હતો, એના ભાગનું એની દીકરી લઈ ગઈ, હવે અમારું અમને આપી દો. હા ભાઈ હા, હું પણ મારા હરિભરની જેમ હિસાબમાં ઓછો નહીં ઉતરું. પણ મારે ભોળાનાથને પૂછવું છે કે મારા પાલન પોષણમાં ક્યાં ભૂલ રહી ગઈ હતી, ક્યાં ભૂલ રહી ગઈ હતી ભોળાનાથ, ક્યાં ભૂલ રહી ગઈ હતી. ભાઈઓ, પંચના ફેસલા મુજબ ધનરાજ દાદાની સ્થાવર અને જંગમ મિલકત, ગાય ભેંસ બળદ ટ્રેક્ટર ગાડા અને જમીન તેમના બંને દીકરાઓને સરખે ભાગે વેચી આપવામાં આવે છે. બરાબર છે? બરાબર છે. તો માપી લો જમીન. ભૂલી ગયા તે દિવસે મેં દાદાજીને કહી દીધું હોત તો આજે આ દિવસ ના આવત. જો રૂપલ, તારા બાપ નો ભાગ તને કરિયાવરમાં મળી ગયો છે. અમને અમારા ભાગ મળી ગયા છે. જો તું મળવા આવી હોય તો હસતા મોડે મળીને પાછી જા, નહીં તો દીકરી તારું સ્વર્ગ જેવું સાસરિયું મૂકી પિયરિયામાં આપવાની થો શામાં ટેવી છે બેટા? અહીંયા માણસની કિંમત માત્ર એની માલ મિલકતથી અંકાય છે. માયા ને મમતાની કોઈ કિંમત નથી બેટા, કોઈ કિંમત નથી. ચાલ 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 હે લક્ષ્મણ, ચાલ 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 રે બળદ લઈને. ભગત ભગત
निराश न था धनराज, हिम्मत हरे केम चाल छे, जे बनवा काल हतु ए बनी गयो, हवे दुख करे शो फायदो। दुख एटलू छे कि जन्म देने जेने जीव थी जाजा जतन कर्या, एनी मरण पथारीए तुलसी पत्र ने गंगाजल पानार पुत्र न आव्या। अरे कंदोतर कहीने जेने काजा मां संगरी राख्या था, ई कान देवा कंदोतर न आव्या। दीकरा करता जेनो साथ सुखा तो नतो, तार दिवाई दीकरा न आव्या। ने आव्या तो ए मोड़ा पड़या। अरे मारा देह ने अड़ी ने जाने अबड़ाई जवाना होय, एम आघा उभा रह्या। हवे तेरु श्रवण पण श्रवण ज करशे। गंगा नदीना किनारे यात्राना पुण्य रूपे मळेल आ अनाथ श्रवणनु न जाने कया भवनु पुण्य भेगू थयू हशे। एज गंगाना घाटे मारी पत्नीनु पिंडदान अरो वालो श्रवण करशे। दादाजी दादाजी लो दादाजी जमी लो। रूपल दादाजी हूँ रूपल नहीं सोनल छू। हाँ हाँ बेटा रूपल तो वे सासरे संग्रह गई। हाँ बेटा
મને રૂપલના ઘણકારા વાગ્યા કરે છે. બેટા સોનલ, તારા દાદા તારા માટે ક્યારે વર શોધવાના છે? દાદાજી, જન્મ, લગ્ન અને મરણ એ તો ઉપરવાળો જ જાણે, બાકી મારા દાદાનો સ્વભાવ તો તમે જાણો જ છો. હા હા, ઓળખું છું. લો દાદાજી, જમી લો. અડધી રાતે ક્યાં ગઈ હતી અભાગણી? દાદાજીને જમાડવા. દાદાજીને જમાડવા? મોટી દાનેશ્વરની દીકરી, અહીંયા પૈ પૈને હિસાબ રાખીને પૈસા બચાવું છું, હે? અને તું ગામને રોટલા જમાડે છે, હે? એના છોકરા છે એ બધા મરી ગયા છે? મરી નથી ગયા, પણ તમે એમને મારી નાખ્યા છે. શું કહ્યું? હા, ખોટા કાગળિયા ઉપર સહી લઈને તમે એમને દેવામાં ડૂબાડી દીધા છે. ભાગણી, હું તને મારી નાખી. દાદાજી, દાદાજી, છોડી દો મારી બહેનને, તો તારું માથું ભાંગી નાખી. શું કહ્યું? તું મારું માથું ભાંગી નાખી છે? મારા રોટલા ખાઈને મારા ઉપર દાદાગીરી કરે છે? નીકળ આઈતી. હાલ બેન, આ આપણો દાદો નથી, પૂર્વ જન્મનો કોઈ વેરી છે, વેરી. હાલ હાલ હાલ. ના ભાઈ, ના ના મારા વીરા, બીજાના ઓશરે થઈ જીવા કરતા આપણે જ આંગળે ઓશરે થઈ પડ્યા રહેવું, એમાં જ આપણી ઇજ્જત છે. દાદાજી, મારા ભાઈને માફ કરી દો. જો ગનિયા, અત્યારે તો હું તને માફ કરી દઉં છું, પણ બીજી વાર જો મારી સામે થયો ને તો તને જેલ પાઈ જઈશ. મિલનની મૂંગી ઘડીને હૈયાના પટારામાં પૂરી ના પૂરી તે બીજી ઘડી સામે આવીને ઊભી રહી ગઈ. ફરજનું પાલન તો કરવું જ પડે ને. પણ સાચો કહું રૂપલ, મન તો મારું પણ માનતું નથી, પણ શિસ્તનું પાલન તો કરવું જ જોઈએ ને. રજાઓ પૂરી થઈ, હવે મારે જવું જોઈએ. ફરી પાછો આવીશ બીજી રજામાં. ત્યાં સુધી મારી યાદોને તારી આંખોમાં સંગ્રહી રાખજે. જય હિન્દ. યસ સર. વાત તો તમે બહુ સાચી કહ્યો કાકા, પણ ઓલી આપણી વાત થઈ કે નહીં? કઈ? હા, થઈને કાકા, પાક કે પાયે થઈ. આજે જ મારા બાપુજી સારું શુકન જોઈને ત્યાં ગયા છે, રૂપિયો ને નાળિયેર દઈને જ આવશે. અરે નમસ્તે, તમે ને મારે આંગણે, આવો 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 પધારો. અરે હું તો ક્યાંની એ જ વિચારતી હતી કે ક્યારે મારા વાલા વેવાઈ આવે ને એમની આગતાસ વાત કરું. અમારા તો ભાગ્ય ઉગડી ગયા હો. અરે ભાગ્ય તો અમારા ઉગડી ગયા કે તમે દીકરી આપવાની આ પાડી. એ વાદે હવે. અરે બહુ બેટા, જરા પાણી લાવજો તો, મહેમાન આવ્યા છે. તમે? હા બહુ, આ આપણા થનાર વેવાઈ છે. આપણી દીકરી વંદનાનું વેવિશાળ એમના દીકરાને કરવાનું છે. પરંતુ બા, મર્યાદા મૂકીને કહું છું, એમનો દીકરો આપણા ઘરને લાયક નથી. તે તું ક્યાં અમારા ઘરને લાયક હતી? અરે તારું તો શક પણ આ શિવરાજભાઈએ તોડી નાખ્યું હતું, તોય અમે હા પાડી. બા, એક વાત કાન ખોલીને સાંભળી લે બહુ, આ ઘર મારું છે અને આ ઘરની અંદર મારા દીકરાથી માંડીને મારા વર સુધી કોઈને પણ મારી સામે ઊંચે સાદે બોલવાની સખત મનાઈ છે. અહીંયા મારો હુકમ માનશો તો સુખી થશો. પણ વંદના બેનના સુખ દુઃખનો તો વિચાર કરો. હા, તે એના સુખ દુઃખનો વિચાર કરીને જ આ પગલું ભરું છું. તમારે ડાપણ ડોળવાની જરાય જરૂર નથી. જાવ અંદર જઈને લાપસીના આધળ મૂકો, સમજ્યા? અને એ જો ના આવડતી હોય ને તો તમારા દાદાના ઘરના દરવાજા ખુલ્લા છે, જ્યારે જવું હોય ત્યારે જઈ શકો છો. હા ભાઈ, લ્યો પાણી. Thank you.
બેસી રહેશો ને તો કઈ કામકાજ નહીં થાય. જાઓ ઉઠો ને ઘરના કામકાજ કરો. બા, હા, મને એમના વગર જરા પણ ગમતું નથી. હા લે લે, બધું સુનું સુનું લાગે છે. આ હા 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 હા, ભાભી તો એવી વાત કરે છે જાણે ભાઈને ભેળો લાવી હોય. તમે ચૂપ રહો. ચૂપ રહો? માં જોયું, તારી સામે જ મને આંખો દેખાડે છે. અરે આના તો પગલા જેવા છે કે ઘરમાં આવીને ભાઈને જવું પડ્યું. તમારો ભાઈ એ મારો ધણી છે. એ તે તારો ધણી તો મેં જણ્યો ત્યારે થયો ને. લગ્ન પછી મા બાપે દીકરાની માયા મૂકી દેવી જોઈએ. જો કયો માયા મૂકી દેવાની? અરે જેનો ધંધો તર ફોજમાં ગયો હોય ને, ઈ બાપની વ્યથા તો ઈ બાપને જ ખબર પડે. અરે મા ભો માટે જે મરી ફીટશે તો ખાંભી ખોડાઈ જશે. તારો બાપ ખાંભી થઈને ભલે ખોડાઈ ગયો, પરંતુ મારા દીકરા માટે જો તારો વિચાર પણ કર્યો છે ને તો તારી ખેર નથી. હા તમે મારા ઉપર હાથ પડો. બેટા, તે હાથમાં મૈયરની મમતાની મહેંદી મૂકી છે. મને વચન દે કે આ હાથમાં કોઈ દી હથિયાર નહીં ઉપાડે. માલે જોઈ શું રહી છે, દેખાડી દે આજે પડજો. ભાગડી, તે મારા ધણી ઉપર લાકડી ઉગાવી. બોલ દીકરી. કેમ આવા અમંગળના અંધાર વર્તાય છે? દીકરી દુઃખી લાગે છે. રામ રામ બેટા, લક્ષ્મણ લક્ષ્મણ, હું કોને સાથ પાડું છું જે મને છોડીને જતા રહ્યા છે? એને બેટા શ્રવણ, બેટા દાદાજી પાસે સેવા જેવું હવે કઈ નથી રહ્યું. દાદીમાં ગયા, દીકરા નોખા થયા, ધરતીના ભાગલા પડ્યા, ખખડેલા ખોળિયા હારે એ માંડ માંડ જીવી રહ્યા છે. તો પછી મળતા પહેલા જે મળે માંગી લે. નહીં બેન, હવે હું મારા દાદા પાસે માંગવા તો નહીં જ જાઉં, ભલે તમે મને મારી નાખો. એમ તો આજથી તારા દિવસો ભરાઈ ચુક્યા છે, એટલું સમજી લેજે. ચાલ વંદુડી. ભગવાન, એવું તો સ્ત્રીઓએ તારું શું બગાડ્યું છે એના જીવતરને કરિયાવરના ત્રાજવે તોલી દીધું. રામ તો નશામાં છે, હવે નહીં ઉઠે. દુર્ગા, વિધુર થયાને વર્ષો થઈ ગયા. દુર્ગા, હવે તો કાળજામાં કળતર થાય છે. સૂતા બેસતા ઉડતા ડર નહી. આ સોનાનો હાર તારા માટે જ છે ગાંડી. ખરા
વ્યાજના ચોપડા લખતા લખતા તું એટલો વકરી ગયો કે અમારા ઘરની વવારો ઉપર નજર બગાડતો થઈ ગયો. હવે તું જીવી નહીં શકે. થા, ઉભો થા. રામખોર, દુર્ગાબેન મને માફ કરો. સુખરામ, મેં તને માફ કરી દીધો. તારી દીકરીના કહેવાથી મેં તને માફ કર્યો, કારણ કે દીકરીના આંસુ હું જોઈ શકતો નથી. તારામાં હજી સમજ હોય તો સુધરી જા. ચાલો દાદા. બાપુજી, બાપુજી અમને માફ કરી દો. બહુ બેટા, કઈ કુજી ભૂલી જાઓ. જાગે ત્યાંથી સવાર રામને લઈને ઘરે પાછા આવી જાઓ. ઘર તમારું જ છે. અરે ઓ બેટા, કેમ રડો છો? બાપુજી, એમને પોલીસ ચુકા નાડા પરથી પકડી ગઈ. શું? લક્ષ્મણને પોલીસ પકડી ગઈ? એટલે કે દુખરામ કહેતો તે વાત સાચી? પણ વહુ બેટા, આ વાતો તમે અણસાર પણ નહીં આપ્યો. બાપુજી, અમને માફ કરી દો, તમારા દીકરાને બચાવી લો, અમને તમારા શરણમાં લઈ લો. બાપુજી, રડો નહીં બેટા, રડો નહીં. આ ઘરનો મોભ હજી સલામત છે. આ હવેલીની આબરૂ નહીં જાય. મારો ભોળાનાથ કેટલો પ્રસન્ન છે મારા ઉપર કે મારા ઘરમાંથી ગયેલા, જુદા થયેલા મારા દીકરા વહુઓ પાછા આવી ગયા. કેમ શ્રવણ, ખરું કે નહીં? તું ક્યાં કઈ બોલે છે? અરે મારા બાપ, કોક દિવસ તો બોલ. રૂપલ, હા સુનલ, તું અહીં? તારી આ દશા? અરે આ સુખ તો મેં દાદાજી પાસેથી માગી લીધેલ છે. દાદાજી કેમ છે? દાદાજીની વાત તો બહુ લાંબી છે. સોનલ, આ ચિઠ્ઠી લઈ જઈને દાદાજીને આપજે. પણ બા, આ કોણ છે? હું નથી ઓળખતી. લાગે છે ક્યાંક જોઈ છે. મને? ના ના, મારે જવું હતું બીજે ક્યાંક, પણ હું ભૂલથી અહીંયા આવી ગઈ. અક્કલ વગરની આંધળી છો, આખ્યું છે કે નહીં? દેખાતું ના? અરે અરે, આવડો ઢીમળો કરી નાખ્યું તારી તો. અરે બાપરે, કોણથી આ વેતા વગરની? માં, મને તો લાગે છે ભાભીએ પિયરમાંથી કોઈને જાસૂસી કરવા બોલાવી લાગે છે. પાછો પરચો બતાવવો પડશે. જા માલિકો, જઈને લાકડી લઈ આવ. ઊભી છો શું ઠોયા જેવી? લાકડી લઈ આવ ને. નહીં નહીં માં, મેં કોઈ જાસૂસી નથી કરી. તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો, મારી નાખો, મને મારી નાખો. રેવા દે ને માં, મરેલે શું મારે, જીવવા દે ને. એમ હે, આ તું કે છે એટલે જીવવા દઉં છું હો, બાકી તો એને હું ભોમાં ભંડારી દઉં. કાટો, કાર્તિક, મને મને જવા દે. એય, ક્યાં ગઈ તી હે? તારી બહેનપણીને મળવા? શું સંદેશો આપ્યો તારી બહેનપણીએ? હે,
કે તો કરી હે બોલ બોલ તો કરી હા હે હે શું છકાળે જાય અવિતા અવિતા બોલ કરતે કન્યો ભાઈ મને આ યા ક્યાં થી તો બીજે કરતે ભાઈ કરતે કરતે છોડી દે મારી બેનને છોડી દે કાર્તિક કહું છું છોડી દે મારી બેનને તારી બેન ને ભગાડી કા વાંધો નહીં પણ હવે તું નહીં બચે નહીં નહીં અગર જો એને દાદાને સંદેશો મોકલ્યો હશે ને તો કાળ ઝાળ થઈને અહીં આવી પહોંચશે પણ માં એનો દાદો આવીને પૂછશે કે ક્યાં ગઈ છે તો કહેવાનું કે તારી દીકરી ઘર છોડીને ભાગી ગઈ છે જા જઈને ગોતી આવ આખી દુનિયા પડી છે પણ ખરી તો મને એક જ વાતની બીક છે કઈ અમર પૂછશે તો શું જવાબ દેશું ચિંતા ના કરો પોક મૂકી મૂકીને રડવાનું અને 5 દિવસ પછી ફરી બીજે એને પરણાવી દેવાનું પણ મને કઈ થશે તો અમર એ જ ખરીએ પ્રાણ ત્યાગી દેશે શું બોલી અરે એ પહેલા તો હું તારા પ્રાણ લઈ લઈશ નારા દાદાજી દાદાજી દાદા ની વાણી
પૂરો કરિયાવર ના આપ્યો તો તમારી દીકરીને કાગળની જેમ બાળી દઈશ. જ્યારથી મારો દીકરો ગયો છે ને ત્યારથી મારા માથે બોજો બનીને પડી છે બોજો. સાસુ જ્યારે બહુને બોજ ગણતી થાય છે ત્યારે ભૂલી જાય છે કે પોતે કોઈ દી આ ઘરમાં બહુ બનીને આવી હશે. એ તો એનો ભૂતકાળ હોય છે. બહુ રાણી, હું તો ભૂતકાળ ભૂલીને મારું ભવિષ્ય સુધારવા માંગુ છું. નિર્જરી નિકુંજ કોટ રે વસંત વિમુક્ત કોર્મતી સદા શિરસ્થ મંજલી.
દુર્બલ દીકરા વિમાન જે હાથમાં ભોંગેરી મેંદી નહીં પણ દીકરીને તમારે ઘરે વળાવી હતી એ હાથમાં ફૂલ ના અરે તમારા કરિયાવરના કાગળમાં એવી કઈ મોટી ખોટ રહી ગઈ હતી કે મારા કાજર કસકાને એ દામ દીધા બોલો જાજો અરે જવાબ તો તમારે આપવાનો છે વેવાઈ મેં જે કઈ તમને કાગળમાં લખીને આપ્યું હતું એમાંનું અડધું એ તમે આપ્યું છે નથી આપ્યું તો પછી તમે મને શું મૂર્ખ સમજો છો હવે મારી દીકરી એક પળ પણ અહીંયા નહીં રહે તે અમારે શું માથે પછાડવી છે જાઓ લઈ જાઓ ચાલો બેટા ચાલો લડકી દીકરી બોલ બેટા દાદા હું અહીંયા દાદા તમે ચાલ્યા જાઓ મારી સાસુ જોશે તો મને મારશે દાદા મને મારશે નહીં બેટા તને કોઈ નહીં મારે હું છું ને બેટા દુઃખના દાડા વયા ગયા આપણે આપણે ઘરે જઈશું બેટા આપણું ઘર નહીં દાદા નહીં પરણ્યા પછી તો દીકરીનું ઘર એનું સાસરું કહેવાય એમ તમે જ કહ્યું હતું ને હવે હું પિયરમાં પાછી આવું તો લોકો તમને કેવા કેવા મેળા મારે બેટા મેળા ના માર તો સહી લઈશ પણ તારી આ હાલત મારાથી જોઈ જતી નથી બેટા રૂખો સુખો ચી રોટલો મળશે મેળા બેસીને ખાઈશું અને વાલતની વાતો કરતા કરતા વખત વયો જશે અમે હવે તારો વખત પૂરો થયો છે બુડ્ઢા ખબરદાર જો મારા દાદાને તોછડાથી બોલે તો તું શું કરી લેવાની આ એ પકડી લો આ લોકોને દાદાજી નહીં 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 શું નહીં દાદાજી છોડો એમને નહીં છોડી દો મારા દાદાજીને છોડ છોડ મને લાલિયા અહીંયા
જા લઈ જા ને શું હાલત કરી છે? કપડા બગાડ્યા, મહેનત કરી, કઈ ફાયદો નહીં ને? કેમ છો કાકી, કેમ છો, મજામાં? એ બુડ્ઢા, હવે ક્યાં તારી વાલી દીકરી ને હિંમત હોય તો હાથ ઉઠાવે. હાથ બાંધી ને હાથ ઉઠાવવાની વાત કરે છે? હા કાયર, એક વાર છોડ તો મને. ના ના, એ ભૂલ હવે હું ના કરું. કા સાસુજી, અરે વાતો કર્યા વગર જળ ઝળગાવ ને. ચાલો.